નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ધોરણ 6માં આપણે હવે થોડું રિવિઝન કરી લઈએ. એકમ કસોટીમાં દ્વિદલ, મુખસેવક, પુનરાવર્તન, મહેનતની મોસમ અને લેખન જાળી ન રહી, આમ 3 થી 6 પાઠ પૂછાવાના છે. તો આજે આપણે હવે થોડા દિવસ દરેક પાઠનું પાઠ 3 થી 6નું આપણે રિવિઝન કરીશું, એટલે પુનરાવર્તન કરીશું, જેથી તમને એકમ કસોટીના દરેક પ્રશ્નના જવાબ તમે લખી શકો. બરાબર, તો ચલો આપણે એક રિવિઝનના ભાગ સ્વરૂપે પાઠ 3 એકમ કસોટી, પહેલી એકમ કસોટીમાં આપણે 2 પાઠ લીધા હતા. હવે આજથી આપણે 3જો પાઠ છે, 3 થી 6 પાઠ પૂછાવાના છે. દરેક વિદ્યાર્થી માટે મિત્રોએ ખાસ યાદ રાખવાનું કે દરેક જે પાઠ છે 3 થી 6 એના દરેક પ્રશ્નના જવાબ મોડે કરવાના રહેશે. બરાબર, તો પહેલાં નાના પ્રશ્ન. 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની હતી? તો મૂર્તિની સ્થાપના કરવાની હતી. દુકાનદાર પાસે યુવકે ક્યાં ફોન માટે મંજૂરી માંગી? તો પબ્લિક ફોન. દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો? તો ખુમારીનો ગુણ સ્પર્શી ગયો. પછી નાના પ્રશ્ન છે, શિલ્પી શું કરી રહ્યો હતો? તો શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાણના પથ્થરમાંથી ઈશ્વરની પ્રતિમા ઘડી રહ્યો હતો. બાજુમાં પડેલી મૂર્તિને શું નુકસાન થયું હતું? તો બાજુમાં પડેલી મૂર્તિને નાક પાસે એક નાનો ઘસરકો દેખાતો હતો. યુવકે સ્ત્રીને ફોન શા માટે કર્યો હતો? પોતે કામ કેવું કરે છે તે તપાસવા માટે જ યુવકે સ્ત્રીને ફોન કર્યો હતો, અથવા એવો પ્રણાય કે સ્વમૂલ્યાંકન માટે ફોન કર્યો હતો. શિલ્પી સુવિચારી બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો. પહેલી મૂર્તિને નાક પાસે સહેજ ઘસરકો હતો. આ ઘસરકો વિશે બીજું કોઈ જાણતું ન હતું, પરંતુ ભગવાન તો જાણે જ છે. એ વિચારીને શિલ્પી પોતાનું ઉત્તમ કાર્ય રજૂ કરવાના હેતુથી બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો. દુકાનદારને કેમ નવાઈ લાગી? તો યુવક સ્ત્રીને ફોન કરી કામ માટેની રીતસરની આજીજી કરી રહ્યો હતો. પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તે ખુશ જ હતો. દુકાનદારને યુવકની આ વાત સ્પર્શી ગઈ, તેથી તે પોતાને ત્યાં કામે રહેવાનું કહે છે, પરંતુ યુવકે તે નોકરીની ના પાડી. આ વાતથી દુકાનદારને નવાઈ લાગી. યુવકે સ્ત્રીને ફોન શા માટે કર્યો હતો? યુવકે જે સ્ત્રીને ત્યાં લોન કાપવાનું કામ કરતો હતો તે સ્ત્રી પોતાના કામથી સંતોષ છે કે નહીં તે જાણવા સ્વમૂલ્યાંકન માટે યુવક કે સ્ત્રીને ફોન કર્યો હતો. સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. માણસે બીજી મૂર્તિ જોઈ આશ્ચર્ય શા માટે અનુભવ્યું? માણસ શિલ્પીની બાજુમાં બેસી ગયો. અચાનક બાજુમાં પડેલી એવી જ અન્ય મૂર્તિ પર તેનું ધ્યાન ગયું. મંદિરમાં એક સરખી 2 મૂર્તિઓની શી જરૂર? આ વિચારી માણસને આશ્ચર્ય થયું. શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી કેમ મૂકી? તો પહેલી મૂર્તિને નાક પાસે સહેજ ઘસરકો હતો. કોઈ બીજા આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન તો જાણીએ છીએ. એ વિચારી પહેલી મૂર્તિ શિલ્પીએ પડતી મૂકી. સ્ત્રીએ ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાની શા માટે ના પાડી? સ્ત્રીએ ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાની ના પાડી કેમ કે હાલમાં લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેના કામથી સ્ત્રીને સંતોષ છે. સ્ત્રીનો જવાબ સાંભળી યુવક ખુશ કેમ થયો? સ્ત્રીને ફોન કરનાર યુવક પોતે જ સ્ત્રીને ત્યાં કામ કરતો હતો. સ્ત્રીએ કહ્યું કે મારે ત્યાં એક યુવક કામ કરે છે અને તેના કામથી મને પૂરો સંતોષ છે. પોતાના કામથી માલિકને પૂરો સંતોષ છે એ જાણીને યુવક ખુશ થઈ ગયો. સ્વમૂલ્યાંકન એટલે શું? તમે તમારી જાતનું મૂલ્યાંકન કર્યું છે? વ્યક્તિ પોતે પોતાનું કાર્ય યોગ્ય થયું છે કે નહીં તે મૂલવે ત્યારે તેને સ્વમૂલ્યાંકન કહે. હા, મેં મારી જાતનું મૂલ્યાંકન કર્યું છે. મારા મિત્રો મારા વિશે શું કહે છે, મારા કયા ગુણો સૌને ગમે છે તેની મેં નોંધ કરી છે.
तो आवा प्रश्न आवी सके छे। तो पछी अहींया आगळ अंग्रेजी शब्दोनी यादी करी तेनो गुजराती अर्थ आपो। स्टोर एटले दुकान, मैडम एटले बेनश्री, लॉन एटले लीलू घास, पब्लिक एटले लॉन, सर एटले श्रीमान, स्पीकर फोन एटले एक प्रकारनो फोन। विरोधी शब्द जाण अजाण, नीरस रसरस, ध्यान बेध्यान, संतोष असंतोष, जवाब सवाल, फायदो नुकसान, हाजर गैरहाजर, परदेश स्वदेश। आम आवा प्रश्न आवी सके छे। बीजा नाना प्रश्न छे एमां जोईए तो द्विदल पाठमां शानुं निर्माण कार्य थयुं हतुं, तो मंदिरनું નિર્માણ કાર્ય થતું હતું। શિલ્પી શું બનાવી રહ્યો હતો, તો શિલ્પી મૂર્તિ બનાવી રહ્યો હતો। મૂર્તિ શેની બનાવી છે, તો આરસ પહાડની બનાવી છે। માણસ ક્યાં બેસી ગયો, શિલ્પીની બાજુમાં બેસી ગયો। શિલ્પી જે મૂર્તિ બનાવતો હતો તેની સ્થાપના ક્યાં કરવાની હતી, તો 20 ફૂટ ઊંચા સ્તંભ પર। સ્વમૂલ્યાંકનમાં યુવકને દુકાનદાર પાસે કેવી રીતે વાત કરી, તો નમ્રતાથી વાત કરી। સ્વમૂલ્યાંકનમાં યુવક કયું કામ કરતો હતો, તો લોન કાપવાનું કામ કરતો હતો। દુકાનદાર પાસેથી યુવકને કેવી રીતે વિદાય લીધી, તો નિર્દોષ સ્મિતથી વિદાય લીધી। દુકાનદારે યુવકની કઈ વાત બિરદાવી, તો સ્વમૂલ્યાંકનની વાતને બિરદાવે છે। હવે નાની ખાલી જગ્યાઓ આવશે, તો શિલ્પી ખાલી જગ્યા મૂર્તિ ઘડી રહ્યો હતો, એકાગ્રતાથી પોતાની મૂર્તિ ઘડી રહ્યો હતો। મૂર્તિના નાક પાસે એક નાનો ખાલી જગ્યા દેખાયો, ઘસરકો। ખાલી જગ્યા બની પેલા માણસ શિલ્પીને જોઈ રહ્યો, તો નિહિ શબ્દ બની પેલા માણસને જોઈ રહ્યો। એક ખાલી જગ્યામાં એક યુવાન પ્રવેશ્યો, તો એક સ્ટોરમાં એક યુવાન પ્રવેશ્યો। યુવકને ખાલી ગયા ચહેરે ફોનનું સ્પીકર બંધ કર્યું, ખુશખુશાલ જોઈને ફોનનું સ્પીકર બંધ કર્યું। બીજા થોડા નાના પ્રશ્ન જુઓ, તો માણસે શિલ્પીને શું પૂછ્યું, તો માણસે શિલ્પીને પૂછ્યું મંદિરમાં એક સરખી આ બે મૂર્તિની શી જરૂર। પછી નીચેની વસ્તુ યુક્તિ કોણ બોલે છે અને કોને કહે છે, તો મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની શી જરૂર છે, તો માણસ બોલે છે શિલ્પીને કહે છે। આવી એક જ મૂર્તિની જરૂર છે, શિલ્પી બોલે છે માણસને કહે છે। બોલ મારે ત્યાં કામ કરીશ, દુકાનદાર બોલે છે યુવકને કહે છે। એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો, શિલ્પી બોલે છે માણસને કહે છે। નહીં સર, હું જ એ મેડમને ત્યાં કામ કરું છું, યુવક બોલે છે દુકાનદારને કહે છે। આવા પ્રશ્ન આવી શકે છે। સમાનાર્થી શબ્દ જોઈએ તો નવાઈ, આશ્ચર્ય, મૂર્તિ, પ્રતિમા, હસવું, હાસ્ય, સ્તંભ, થાંભલો, સ્ત્રી, મહિલા, સમય, વેળા। વિરોધી શબ્દ સંતોષ, અસંતોષ, ખુશ, નાખુશ, ઊંચે, નીચે, સુંદર, કદરૂપુ, દેશ, વિદેશ, વિવેક, અવિવેક, બરાબર। પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ, ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર કે કોતરણી કરનાર, તો શિલ્પી। શબ્દ વિનાનું ની શબ્દ, ગુણને વખાણવા કે તેની કદર કરવી, બિરદાવવું, બરાબર। પછી પ્રશ્ન આવા વાક્ય પણ આપ્યા હોય એના તમારે શું બનાવવાના, વાક્ય બનાવવાના, શબ્દ આપ્યા હોય એના વાક્ય બનાવવાના રહેશે। જોડણી સુધારો, રૂઢિપ્રયોગનો અર્થ પડતું મૂકવું, વિદાય લેવી, તો પડતું મૂકવું તો છોડી દેવું, પહેલી મૂર્તિ પડતી મૂકી શિલ્પી બીજી મૂર્તિ ઘડવા લાગ્યો। વિદાય લેવી, જવા માટે છૂટા પડવું, સ્પીકર ફોન મૂકી યુવકે વિદાય લીધી। આમ આવા નાના પ્રશ્ન અને મોટા પ્રશ્ન આવી શકે છે, ખાસ યાદ રાખજો, વ્યવહારિક પ્રશ્ન પણ પૂછાય છે। તમે યુવકની જગ્યાએ હો તો તમારે તમારું સ્વમૂલ્યાંકન કેવી રીતે કરો, આવો પણ પ્રશ્ન પૂછી શકે, આવો વ્યવહારિક પ્રશ્ન પણ આવી શકે છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ બધી તૈયારી રાખવાની રહેશે, પાઠ 3 થી 6 પૂછાવાના છે ગુજરાતી વિષયમાં, બરાબર। તો દરેક વિદ્યાર્થી મિત્રોએ એકમ કસોટીની તૈયારી કરતું રહેવાનું રહેશે, બરાબર। ફરી પાઠ આજે તમને જે વિડીયો મોકલ્યો છે એ તમારે 2 વાર સાંભળવાનો છે, તેમ અને એના પ્રશ્નોના જવાબ 2 વાર વાંચી નાખવાના રહેશે। થેન્ક યુ, વધુ આપણે આગલા વિડીયોમાં જોઈશું, થેન્ક યુ।